TV, a leading local news channel of Vadodara. ભરૂચ જિલ્લામાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ભરૂચ જિલ્લામાં સ્ટેટ વિજિલન્સ ટીમે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી સ્થાનિક પોલીસ ઊંઘતી હોવાના આક્ષેપ થયા હતા હજી બુટલેગર સબ જેલમાં હોવા છતાં તેના ઘરે મારવાડી ટેકરા નજીક ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર સ્થાનિક પોલીસે રેડ કરી દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને બે લોકો સામે ગુનો દાખલ કર્યો છે ત્યારે આવા બુટલેગરોને હવે પોલીસનો રહ્યો નથી ભય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે ભરૂચના દાંડિયા બજાર અને સ્ટેશન પોલીસ ચોકી વચ્ચે આવેલ મારવાડી ટેકરા નજીકના બુટલેગરને ત્યાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ પાડ્યા બાદ મોડે મોડે પણ સ્થાનિક પોલીસ આવી હોય ગતરોજ મોડી રાત્રે બુટલેગરને ત્યાં દરોડો પાડ્યો હતો જે બુટલેગરના ઘરમાંથી વિદેશી દારૂની એકસો ને તેર નંગ બોટલો કિંમત રૂપિયા અઢાર હજાર પાંચસો દેશી દારૂના બમ્પર નંગ પચીસ પંચોતેર લીટર કિંમત પંદરસો મળીને વીસ હજાર મનતાબના મુદ્દામાલ સાથે બે બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા હતા જો કે અગાઉ સ્ટેટ વિજિલસની ટીમની રેડ દરમિયાન અંદાજીત એકસોને પંચોતેર જેટલી દારૂની પેટીઓ ઝડપી પાડવામાં આવી હતી જેના પગલે સ્થાનિક પોલીસ ઉત્તિ હોવાનો આક્ષેપો થયા હતા હવે પોલીસ પોતાની લાજ રાખવા માટે સ્થાનિક પોલીસે તે જ બુટલેગરને ત્યાં રેડ પાડતા દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો હાલ ભરૂચ જિલ્લામાં હવે બુટલેગરોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવી બાબત પણ છે કે થોડા સમય પહેલા જ મારવાડી ટેકરા નજીક ટીમે રેડ પાડી મોટી બેલચી દારૂનો જથ્થો હતો અને સાથે જ ઝડપાયેલા બુટલેગરો હજી પણ સબજેલમાં હોવા છતાં આ જ બુટલેગરના ઘરે દારૂનો વેપલો ચાલતો હોવાની વાત અને બાતમી સ્થાનિક એ ડિવિઝન પોલીસને મળતા જ પોલીસે મોડી રાત્રે રેડ પાડી દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેના ઉપરથી સાબિત થાય છે કે ભરૂચ જિલ્લાના બુટલેગરોને હવે પોલીસનો ડર રહ્યો નથી